આસી ભાઈ, FIs ના ફ્રન્ટ ઉપરથી પણ એક વખત નજર કરી લઈએ તો FIs એ ગઈકાલે કેશ માર્કેટની અંદર વેચવાલી ઓછી કરી છે, પણ સામે તમે જો DIs તરફથી પણ ખરીદદારી ફક્ત 425 કરોડ રૂપિયાની થઈ છે, અને FNOના ફ્રન્ટ ઉપર તો જબરજસ્ત વેચવાલી તરફનો ટ્રેન્ડ આપણને રહેતો દેખાયો છે. FIsના તમે જો ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર 1600 કરોડ રૂપિયાની વેચવાલી છે અને સ્ટોક ફ્યુચર્સમાં 2182 કરોડ રૂપિયાની વેચવાલી છે. અને ગઈકાલના જો ઓપ્શન ડેટાને પણ તમે જુઓ તો FIs તરફથી આપણને નેટ પોઝિશન જે છે એ કોલ સાઇડ ઉપર શોર્ટ માટેની વધારે બનતી દેખાય છે, એઝ વેલ એઝ પુટ પણ શોર્ટ કર્યા છે, પણ પુટની શોર્ટ કર્યા છે એની સામે એમણે પુટ લોંગ પણ કર્યા છે, એટલે નીચેની સાઇડની પોઝિશન છે એને તેમણે હેજ કરી છે અને ઉપરની તરફ એમણે નેકેડ કોલ રાઇટિંગ પણ કરતા આપણને દેખાયા છે. કુશ, શું રીતના જુઓ છો આ FIsના ડેટાને? કારણ કે FNOના ફ્રન્ટ ઉપર જે પ્રમાણે એમણે ગઈકાલના પોઝિશન્સ બનાવ્યા છે એના આધાર ઉપર તો લાગી રહ્યું છે કદાચ આપણે વધારે વીકનેસ તરફના મૂડમાં જ દેખાઈ રહ્યા છીએ. ચોક્કસ વિક્રમ, આપણે જેમ ગઈકાલે પણ ડિસ્કસ કર્યું હતું કે કેશ સેગમેન્ટમાં જે સેલ ઓફ છે એ એક બહુ મહત્વનો પોઈન્ટ છે, અને ગઈકાલે થોડું ઓછું સેલ ઓફ જોવા મળ્યું છે, બટ તમે જો DII પણ ગઈકાલે સેલ ઓફ થયું છે તો મેબી કોઝ ઓફ કન્સર્ન હવે માર્કેટમાં બની રહ્યો છે. જે DII ની સ્ટ્રેન્થ હતી, ઓફકોર્સ SIP હોય છે એટલે એ લોકોએ મિનિમમ બાઇંગ કરવું પડે છે, બટ ઓવરઓલ તમે જુઓ તો નેટ ટુ નેટ હવે DII નો વીકનેસ આવે છે માર્કેટમાં. પ્લસ ઓપ્શન્સ કરતા તમે જે ફ્યુચર્સમાં, તમે રાઇટલી કીધું, ફ્યુચર્સમાં જે નેગેટિવ પોઝિશન કે સેલ ઓફ જોવા મળ્યું છે, ઓફકોર્સ શોર્ટ પોઝિશન નહીં હોય બટ એટલીસ્ટ લોંગ પોઝિશન્સ કરફ તો થઈ હશે, એટલે મને લાગે છે કે હવે મેબી જો નીચે 17,000નો સપોર્ટ છે આવતીકાલ એક્સપાયરી માટે, એટલે જો નીચે ડાઉનસાઇડ લિમિટેડ છે પણ અપસાઇડ તો ચોક્કસ, રેઝિસ્ટન્સ 17,500નો સ્ટ્રોંગ છે, એટલે હવે એવું લાગે છે કોઈ પણ ઉછળો આવે તો એક સેલ ઓફ જ કરવું જોઈએ. કારણ કે ગઈકાલે પણ આપણે જોયું માર્કેટ મિડ આર ની આજુબાજુ, લંચ ટાઈમ આજુબાજુ એકવાર પોઝિટિવ પણ થયું હતું પણ સસ્ટેન નથી થતું, એટલે આજે જે FI ની ગઈકાલ એક્ટિવિટી છે ફ્યુચર્સમાં એ જોતા એવું ચોક્કસ લાગે છે કે હવે FIs આર નોટ ઇન મૂડ ટુ બાય ડેવલપિંગ કન્ટ્રીઝ, એટલે અત્યારે મને આવનારા 15 દિવસ હવે લાગે છે FI નું પાર્ટિસિપેશન ખૂબ જ ઓછું હતું, નેગેટિવ રહેશે. ઓકે, નામ પર ત્યાં વેકેશનના સિઝન શરૂ થતા દેખાશે તો એની પણ અસર રહેતી દેખાશે. આજે 15 ડિસેમ્બર ઓલરેડી આપણે અહીંયા થતી આપણે જોઈ રહ્યા છે. એ સાથે જ બીજી તરફ આપણે જોઈએ તો ખાસ કરીને આપણે જોવાનું રહેશે કે અહીંયા ઓમિક્રોનને લઈને પણ જે પ્રમાણેના અલગ અલગ સ્ટેટમેન્ટ આવતા દેખાયા છે એ પણ થોડા ગ્લોબલ માર્કેટને શેકઓફ કરતા દેખાયા હતા. બીજી તરફ આપણા ડેટા પોઈન્ટ ઉપર આવીએ તો નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને હવે 17,400 ઉપરના જે કોલ ઓપ્શન નું રાઇટિંગ થતું દેખાયું છે. હવે કુછ આપણે વાત કર્યા હતા 17,500ની, પણ હવે તો જે પ્રમાણેના કોલ રાઇટિંગ ગઈકાલે આપણને 17,400ના સ્તર ઉપર થતા દેખાયા છે એને જોતા તેવું લાગે છે કદાચ 17,400નું લેવલ પાર કરવું પણ મુશ્કેલ છે. જો એની ઉપર આપણે નીકળીએ છીએ તો શોર્ટ કવરિંગ માટેના લેવલ્સ ટ્રિગર થઈ જશે. એઝ વેલ એઝ તમે જો 17,500ના સ્તર ઉપર ઓલમોસ્ટ 68 લેખ્સ પોઝિશન છે એ આપણને આવતી દેખાય છે. 68 લાખ પોઝિશન છે આ શોર્ટ સાઇડ ઉપરની બનેલી છે, તો સિનારિયો ક્લિયર છે. ઉપરની તરફ 17,400નું લેવલ જ હવે અત્યારે થોડુંક માઉન્ટેન બનતું દેખાઈ રહ્યું છે, અને નીચેની તરફ જ્યાં સુધી વાત છે આજના દિવસમાં મેજર ફોકસ 17,300ના લેવલ ઉપર રહેતું દેખાશે. આ લેવલની નીચે આપણે જેટલું ટ્રેડ કરીશું એટલું આપણને લોંગ અનવાઇન્ડિંગનું પ્રેશર એઝ વેલ એઝ નીચેની તરફના લેવલ્સ 17,200ની નીચે તરફના જતા પણ દેખાઈ શકે એવા સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો કેવી રીતે અહીંયા નિફ્ટીની રેન્જને આપ જોવો છો? કદાચ ઓપનિંગમાં આપણને 20-30 પોઈન્ટ ઉપર મળે છે તો ત્યાંથી શોર્ટ કરવાની રણનીતિ રાખવી જોઈએ? ચોક્કસ, જો ઓપનિંગમાં વિક્રમ પોઝિટિવ ખુલે છે તો દેટ વુડ બી અ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ કે આપણે એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે શોર્ટ કરવી જોઈએ. કારણ કે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી કે કોઈ પણ ઉછાળો આવે છે તો હવે ગઈકાલે 17,500નું લેવલ હતું, આજે તમે રાઇટલી કીધું 17,410 જો આપણે સ્પોટમાં ઇન કેસ મળે છે, ડિફિકલ્ટ છે તો પણ શોર્ટ કરો, 350 ઉપર પણ મળે તો પણ શોર્ટ કરો. મને લાગે છે કે હવે 17,460 એક સ્ટોપ લોસ રહેશે, STBT કરો. નીચેની સાઈડ પહેલો ટાર્ગેટ રહેશે ગઈકાલનો લો 17,250, ને એની નીચે જો સ્પોટ જાય છે તો 17,180 જે આપણે ગઈકાલ પણ ડિસ્કસ કર્યું તો એ ટાર્ગેટ આવી શકે છે. એટલે ઓવરઓલ કોઈ પણ ઉછાળો આવે છે વેચો, કારણ કે તમે માર્કેટ જોશો તો ખાલી એક બે સ્ટોકને કારણે ગઈકાલે માર્કેટમાં એક મોમેન્ટમ જળવાયેલું હતું, ખાસ કરીને એક્સિસ બેંક. તો મને લાગે છે કે ઓવરઓલ વ્યૂ યસ નેગેટિવ જ છે. 17,400નો તમે મેબી જો તમે ઓપ્શન ટ્રેડરો રિસ્ક લઈએ તો એક 17,500નો કોલ વેચો આવતીકાલનો, અને 17,400નો પુટ લ્યો ઓપનિંગમાં, અને હોલ્ડ ટિલ ટુમોરો, તમને સારો એવો ફાયદો થઈ શકે.
ઓકે, તો આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટી માટે. 17500નો એક કોલ વેચો અને સાથે 17400નો એક પુટ ખરીદો, બંને પોઝિશન એટલે ડબલ મંદી તરફની પોઝિશન અહીંયા આપણને ખુશ તરફથી આવતી દેખાઈ રહી છે. ડેફિનેટલી અહીંયા આપણને આવતીકાલે એક્સપાયરી છે તો એ પહેલાં એક બેનિફિટ થતો દેખાઈ શકશે, માફ કરશો. એ સિવાય એક બીજું સેગમેન્ટ જોવો એ છે બેંક નિફ્ટીનું. હવે કુશ, અહીંયા આપણને થોડોક ડેટા ઇન્ટરેસ્ટિંગ એટલા માટે બનતો દેખાઈ રહ્યો છે કે ગઈકાલના સેશનની અંદર આપણને જે બિલ્ટઅપ થતું દેખાયું છે એમાં 36500ના પુટ ઉપર બિલ્ટઅપ વધારે થતું દેખાયું છે. કમ્પેરેટિવલી આપણે 37000ના કોલ ઉપરના બિલ્ટઅપ જોઈએ. અહીંયા આપણે આ ડેટાને કેવી રીતના સમજવો જોઈએ? કારણ કે નીચેની તરફના લેવલ્સ ઉપર જો બિલ્ટઅપ થયું છે, દેટ મીન્સ કે બેંક નિફ્ટી કદાચ અહીંયા સ્ટ્રોંગ રહેવાના મૂડમાં છે. અને બીજી તરફ આપણે જો ઉપરની તરફના લેવલ્સ જોઈએ તો 37000 ઉપરની જે નેટ પોઝિશન છે એમાં એડિશન ખાલી 3 લાખ શેર્સ આપણને થતું દેખાયું છે. તો કદાચ આજના દિવસમાં ફરી એક વખત બેંક નિફ્ટી સ્ટ્રોંગ રહેતી દેખાઈ શકે તેમ છે કે અહીંયા આપણને આ એક ઉપરની તરફના લેવલ્સ જે છે એ આવતા નથી દેખાવના, નીચેની તરફના લેવલ્સ ઉપરનું બાઇંગ સાઇડનું બિલ્ટઅપ થયું છે રાઇટિંગ કરના બદલે? ચોક્કસ, મને લાગે છે વિક્રમ, એક્સિસ બેંક છે, તમે બીજી પીએસયુ બેંક જો, ત્યાં થોડું ગઈકાલે એક પોઝિટિવ મોમેન્ટમ હતો એટલે આપણે એક બેંક નિફ્ટીમાં તેજી જોઈએ છે. બટ ઓવરઓલ જો તમે જોશો તો એક લોઅર લોસ જ મળી રહ્યા છે અને લાગતું નથી કે બહુ આઉટ પરફોર્મન્સ આપે. ઇનકેસ કોઈ મેજર ન્યૂઝ આવે છે ફોર બેન્કિંગ સ્ટોક્સ તો જ આપણે તેજી જોઈશું. અધરવાઇઝ ઇફ નોટ ફોલ તો એક કન્સોલિડેશન જોશું. 37150 હવે ટેકનિકલી રેઝિસ્ટન્સ પણ છે અને ઓવરઓલ પણ લાગે છે કે 37000 ઉપર ક્લોઝિંગ થોડું ડિફિકલ્ટ છે. એટલે ઉછાળો આવે છે 37000 આજુબાજુ સ્પોટમાં તો સેલની જ સ્ટ્રેટેજી રહેશે. ઓફકોર્સ સ્ટોક સ્પેસિફિક બેન્કિંગમાં થોડું ડિફિકલ્ટ છે, બટ ઇન્ડેક્સ લેવલે મને લાગે છે કે વિક્રમ 36500ના લેવલ બ્રેક થતા ઇફ નોટ ધીસ વીક તો આવતા વીકમાં જોવા મળે. ઓકે, તો આજના દિવસમાં જો બેંક નિફ્ટી માટે રણનીતિ બનાવી હોય તો ખુશ એ કઈ રીતના આપણે બનાવવાની રહેશે? ઉપરની તરફ આવે ત્યારે વેચવાની અને નીચેની તરફ આવે ત્યારે સપોર્ટ ઉપર બાઇંગ કરવાની રહેશે કે અહીંયા આપણને નીચેની બાજુના સપોર્ટ ઉપર પણ થોડુંક વેઇટ એન્ડ વોચ જ કરવાનું રહેશે? તો આ બેંક નિફ્ટીની રણનીતિ પર્ટિક્યુલરલી આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસ, બેંક નિફ્ટીમાં મે બી ઓવરઓલ આપણે બાઉન્સ બેક જોઈ શકીએ 200-300 પોઈન્ટનો, બટ ખરીદવાની સલાહ એટલે નહીં હોય વિક્રમ, કારણ કે નિફ્ટીનો વ્યૂ ઓવરઓલ આપણો બ્રોડર માર્કેટનો વ્યૂ નેગેટિવ છે એટલે એમાં ઇન્ટરનલ મૂવ પ્લે કરવું ડિફિકલ્ટ છે. તો એક નિફ્ટીમાં જે આપણે આવતીકાલ માટે સ્ટ્રેટેજી આપી, બેંક નિફ્ટીમાં વોલેટિલિટી છે એટલે આવતીકાલ માટે નહીં બટ નેક્સ્ટ એક્સપાયરી માટે સ્ટ્રેટેજી આપશું. જો પણ કોઈ પણ ઉછાળો આવે છે આજે તો 36500નો પુટ બાય કરો 23rd ડિસેમ્બરનો અને સામે ઉપરની સાઈડ 37300નો કોલ રાઇટ કરો, ડબલ મંથ જ કરો પણ આવતી એક્સપાયરીનો. મને લાગે છે મે બી 36120ના લેવલ આપણે નેક્સ્ટ થર્સડે સુધીમાં છે. ઓકે, તો આ પણ એક એગ્રેસિવ ટ્રેડ આવતો દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી, પણ વેચવાલી તરફનો ટ્રેડ આગળ વધતો દેખાઈ શકશે. રાઇટલી ગોસ્ટ, અને સાથે આજે સ્ટોક સ્પેસિફિક ક્યાં ધ્યાન રાખવાનું રહેશે? સ્ટોક સ્પેસિફિક મને વિક્રમ મેટલ સ્ટોક્સ વીક દેખાઈ રહ્યા છે. આપણે ઓલરેડી ઓટો સ્ટોક્સ અને બેન્કિંગ સ્ટોક્સમાં સેલ કોલ આપેલા છે, બટ હવે મને લાગે છે મેટલ સ્ટોક્સમાં ગઈકાલે તમે જુઓ તો ટાટા સ્ટીલમાં એક સારું રાઇટિંગ 1200ના કોલમાં જોયું છે. માર્કેટમાં આપણે ખૂબ જ પ્રયાસ કર્યો પણ ઇવન જ્યારે માર્કેટ મોમેન્ટમમાં હતું લંચ ટાઈમે ત્યારે પણ ટાટા સ્ટીલ કુડ નોટ ક્રોસ 1200. તો મને લાગે છે 1201ના સ્ટોપ લોસથી ટાટા સ્ટીલને સેલ કરો. ફ્યુચર 1020ના પોઝિશનલ ટાર્ગેટ છે, બટ જો તમે ઓપ્શન પ્લેયર હો તો તમે મે બી ઇન ધ મની પુટ 1200નો પણ બાય કરી શકો છો ટાટા સ્ટીલનો. એક વીક હોલ્ડ કરો, નીચે તમને સારા એવા પ્રોફિટ મળી શકે. ઇન્ટ્રાડે પ્લેયર હોય તો 1120ના ટાર્ગેટ માટે. ઓકે, તો અત્યારે આપણને ટાટા સ્ટીલ ઉપર એક શોર્ટ કરવા માટેની સલાહ બનતી દેખાઈ રહેશે. આજે મેટલ કાઉન્ટર્સ તરફથી આપણને થોડું પ્રોફિટ ટેકિંગ પણ આવતું દેખાઈ શકે તેમ છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે.